नमस्कार, હું લલિતા સુર સાહેબ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. સમાચાર વિસ્તારથી જોઈએ. સુરત ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા દ્વારા ઉર્વશી ચૌધરીને દારૂ પીધેલી હાલતમાં ગાડી હંકારતા અડફેટે લેતા મોત નિપજ્યું હતું. પરિવારજનોના આક્ષેપ છે કે અમારા પર ફોન કરીને કેસને દબાવી દેવા માટે લાલચ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રૂપિયા અને રાજકીય વર્ગ વાપરીને કેસને રફેદફે કરવા માટે તમામ ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે. અતુલ વેકરિયા ઉર્વશી ચૌધરી નામની યુવતીને અડફેટે લેતા મોત નિપજ્યું હતું. ઉર્વશી ચૌધરીની અંતિમ વિધિ સુરત જિલ્લાના બારડોલી ખાતે કરવામાં આવી હતી. મૃતકના પરિવારજનોએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અતુલ વેકરિયાના રાજકીય સંબંધો નેતાઓ સાથેના ખૂબ જ નજીકના હોવાથી અને પોતે પૈસાદાર હોવાથી પોલીસ પણ તેને આશરો આપી રહી છે, જેને કારણે પોલીસની કામગીરી પર પણ શંકા ઊભી થઈ છે. મૃતકના ભાઈ નીરજ ચૌધરીએ પોતાની નિર્દોષ બહેનને મોતને ઘાટ ઉતારનાર અતુલ વેકરિયા સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. કાયદાકીય રીતે મારી બહેનને ન્યાય મળે એવી અમે પરિવારજનો આશા રાખીને બેઠા છીએ, પરંતુ જે પ્રકારના ખેલ પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યા છે તે જોતા અમને પોલીસની કામગીરી પર શંકા ઊભી થઈ છે. ભલે અતુલ વેકરિયા ગમે તેટલા પ્રયાસો કરીને અમારા પર દબાણ લાવી કેસને દબાવવાનો પ્રયાસ કરશે, પરંતુ હું મારી બહેનને ન્યાય અપાવીને જ રહીશ, જેવું મૃતકના ભાઈ નીરજ ચૌધરીએ જણાવ્યું હતું. મૃતકની માતાએ જણાવ્યું હતું કે જ્યારે મારી દીકરીની લગ્ન કરીને વિદાય કરવાની હતી, પણ અમારે તેને અગ્નિદાહ આપવો પડ્યો છે. મારી દીકરીના મોત માટે મને 25 કે 50 લાખ રૂપિયા આપવામાં આવે તો એ રૂપિયાનું અમે શું કરીશું? મારી વહાલ સોઈ દીકરીથી બીજું કોઈ મહત્વનું નથી. એ મારી દીકરી નહીં, પરંતુ મારો દીકરો હતો. અમે ન્યાયની આશા રાખી રહ્યા છીએ. અમારા પરિવારમાંથી જો કોઈને કંઈ પણ થશે તો તેના માટે અતુલ વેકરિયા જ જવાબદાર હશે. જ્યારે મૃતક ઉર્વશીના કાકા અતુલભાઈએ જણાવ્યું હતું કે ભાજપની સરકાર બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરે છે, ત્યારે અમારી દીકરી સાથે અન્યાય કરવા માટે એક હથિયારને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. એ ખૂબ જ દુઃખજનક બાબત છે. અમારા પરિવાર પર ઉર્વશીનો એકાએક થયેલા અવસાનને કારણે આપ તૂટી પડ્યું છે. મારા ભાઈ પર અતુલ વેકરિયા પોતાનો રાજકીય વર્ગ વાપરીને ફોન કરીને કેસ પરત ખેંચી લેવા માટે દબાણ આપી રહ્યા છે. રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે, પરંતુ અમે નિર્દોષ છીએ. અમે અમારી દીકરી ગુમાવી છે. અમે કોઈ પણ પ્રકારના દબાણ અને લાલચમાં ન આવીને તેને ન્યાય અપાવવા માટે અંત સુધી લડાઈ લડીશું. ભલે તેમની પાસે ગમે તેટલી રાજકીય વગ હશે અને પૈસાનું જોર હશે, તો પણ અમને ન્યાયાલય પર સંપૂર્ણ વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. મારું નામ નીરજ મનુભાઈ ચૌધરી છે. મારી બહેનનું નામ ઉર્વશી મનુભાઈ ચૌધરી છે. તારીખ 26/3/2021 રોજ અમે સગાવાળાને ત્યાં ગયેલા હતા અને ત્યાંથી રિટર્ન વખતે એને ફેંકી ખાવાની ઈચ્છા હતી. તેથી હું એની ઈચ્છા પૂરી કરવા માટે એને ઉધના મગદલા રોડ પર બાલાજી હોન્ડા શોરૂમની સામે આવેલ ફેંકીની લારી પર ફેંકી પાર્સલ કરવા માટે લઈ ગઈ. ત્યાં અમે ઓર્ડર આપ્યો અને એ ફેંકી પાર્સલ કરાવી હું એના નાણાં ચૂકવવા ઊભો થયો અને એ ગાડી પર બેઠી હતી. ત્યાં પાછળથી સમાચારને પત્રોમાં જણાવેલ વ્યક્તિએ તેને અકસ્માત કર્યો. તમે કયા પ્રકારની ન્યાયની અપેક્ષા? કાનૂની રીતે જે ન્યાય મળે એને અપાવજો. એ વ્યક્તિને સજા થવી જ જોઈએ. મને પૈસા નાણા બીજું કશું નહીં જોઈતું, પણ મારી બેનને ઇન્સાફ થવો જોઈએ, એને સજા થવી જોઈએ. મારી છોકરીને સજા જે કંઈ પણ કર્યું છે એમને સજા કરીને કડી સજા એને થવી જોઈએ. ને એ માણસે અમને મારા છોકરાને જોયો હશે, જે બી હશે, અમને મારા કુટુંબ, અમે મારા દીકરો, મારો વર, મારી વહુ, મારા જે છે કુટુંબીજનોને કંઈ પણ થયું તો એના જવાબદારી એ રહેશે, સાહેબ એ રહેશે. અમે બહુ ગરીબ માણસ છીએ સાહેબ, કે અમે એમની આગળ કંઈ પણ નથી. પણ મારા છોકરાએ મને મને ખબર નથી સાહેબ, કેવી રીતના મારી છોકરીને એક્સિડન્ટ થયો. મારા છોકરો આ એકલા એને બેન કોઈની પણ પડી આવક કરી આવક ગણ. એ મારા પોયરાએ એને એડમિટ કરી મને સાહેબ ખુદ મને નથી કીધું. મારા છોકરાએ મને રાતના 2 વાગે કીધું સાહેબ, 2 વાગે
મને એવું કહીને રાખેલી મને એવું કહીને રાખેલી કે બેને કશું કહ્યું નથી સાહેબ, મારા છોકરીને તમે ન્યાય અપાવજો. તમે મારો તમને હું ભગવાન માનીશ સાહેબ, ભગવાન માનીશ તમને. મારી છોકરીને ન્યાય અપાવજો સાહેબ. અમારું ગરીબનું જોજો, મને બીજું નથી સાહેબ. મને એ લાખ રૂપિયા 25 લાખ 50 લાખ આપે ને હું કરા સાહેબ. પૈસો આજે છે ને કાલે કંઈ નથી, પણ અમારી દીકરી થોડી આવવાની છે. તમે જો મારી દીકરી ફૂલ જેવી દીકરી જો, ના એના ચહેરા પણ તમે એનો ચહેરો જો, એનો ચહેરો જો, એના ચહેરા પર તમને લાગે કંઈ છે. આજે મારી છોકરીને મારે લગાવવાને લગ્ન કરવાના હતા, એને વિદાય કરવાની હતી. તે સમયે આજે એને અમે અગ્નિદાહ આપ્યો સાહેબ, અગ્નિદાહ. એને અગ્નિદાહ આપ્યો એના ભાઈએ. એ મારી દીકરી હતી, મારો દીકરો હતો સાહેબ, દીકરો. મારું નામ અતુલભાઈ નાનુભાઈ ચૌધરી, મરનાર ઉર્વશીબેન નાનુભાઈ મનુભાઈ ચૌધરીનો હું કાકા છું. આ 26 તારીખે ઘટના બની એ અમારા પરિવાર માટે તો એક હાથ તૂટી પડ્યું સમાન છે. આ બધી ભાજપની સરકારો બધી મોટી મોટી વાતો કરે છે કે બેટી બચાવો બેટી બચાવો. આજે બેટી જ્યારે આ રીતે મારી નાખે જાહેરમાં, તો પણ એ માણસને કોઈ સજા થતી નથી, કોઈ જેલમાં કોઈ મોકલવાની વાતો નથી કરતું, અને એના ઉપર કોઈ એક્શન નથી લેતા. તો આપણે અમારે આ પોલીસ તંત્ર છે કે પછી સરકારની નીતિ સામે અમને થોડો શંકા ઊભી થઈ છે. ઉપરાંત અમારા કુટુંબના ભાઈ ઉપર, મારા સગા જે ભાઈ છે જેની છોકરી એક્સપર્ટ છે, એના ઉપર એને બળજબરીથી અમુક ફોન આવે છે અને કેસને દબાવવાની લાલચ આપી અને દબાવવાની વાતો કરી રહી છે. તો મારે કંઈ અમારે આ છોકરીને ન્યાય મળે, અને શું કહેવાય કે એને મોટી સજા થવી જોઈએ કે જેથી એ ભવિષ્યમાં આવું કરતાં પણ અચકાય. અને હું તો માનું છું કે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી, અને આ તો માનનો વધ કર્યો કહેવાય, આ માન એક પ્રકારની હત્યા થઈ કહેવાય. અને બેટી બચાવવાની આ જે અભિયાન ચાલે છે એમાં છોકરીનું હત્યા થઈ કહેવાય, તો હત્યાની સામે એને મૃત્યુદંડની સજા થવી જોઈએ. હું તો એવું માનું છું કે એ સિવાયથી મોટી સજા કે છે જ નહીં, તો એને તો મૃત્યુદંડની સજા થવી જોઈએ. તો જ એ છોકરીને પણ એના જીવને એના આત્માને શાંતિ મળશે. અને અમે એક આ ગરીબ પરિવારના છીએ, એટલે એવું તો નથી કે અમે કોઈના દબાયેલા રહેવાના છીએ. હું જાહેરમાં કહું છું, કારણ કે અમે સાચા છીએ, અમારો કોઈ વાંક નથી. બાજુમાં બેઠેલી છોકરીને આ રીતે ઉડાડી મારે દારૂ પીધેલી હાલતમાં, ગુજરાતમાં દારૂબંધી છે તો શા માટે દારૂ પીને ચલાવે છે વ્હીકલ, બરાબર? એને કેમ ને તમે દારૂબંધીના કલમમાં કે ગમે તે કોઈ કલમમાં એને અરેસ્ટ નથી કર્યો, અને એની તમે કોઈ જે કોઈ પણ પ્રકારની એના ઉપર કાર્યવાહી કરી હોય તો એની અમે કંઈ પણ પ્રકારની જાણકારી આપી નથી. એને કોઈ મેડિકલ ચેકઅપ થયું નથી કે એણે શું પીધેલું હતું અને એણે શું કર્યું, એ પણ કંઈ અમને રિપોર્ટ મળ્યો નથી. કોઈ પણ પ્રકારના કોઈ પણ નેતા કે કોઈ પણ અમારે ત્યાં કોઈ શું થયું છે અમારી ખબર નથી, પૂછવા નથી આવ્યો આજ સુધીમાં. એના માટે અમને થોડો આક્રોશ છે, અને હું અપેક્ષા રાખું આપ મીડિયા તરફથી કે અમને પૂરો ન્યાય મળે, છોકરીના આત્માને શાંતિ મળે. એના માટે હું તો એટલું ઈચ્છું છું કે એને મૃત્યુદંડની સજા થવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના રિંગ રોડ સ્થિત યાનના વેપારીના રોકડા રૂપિયા 2 લાખ, બાઇક અને મોબાઈલ ફોન લઈ ફરાર એકાઉન્ટન્ટ કમ ઉઘરાણી ક્લાર્કને ક્રાઇમ બ્રાન્ચે 14 વર્ષે રાજસ્થાનના ચૂરુના સાલાસર ગામથી બહારથી ઝડપી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાલે પોઈન્ટ, સંગમ સોસાયટી, શુભમ એપાર્ટમેન્ટ 201 રહેતા અને રિંગ રોડ સેન્ટર પોઈન્ટ બિલ્ડિંગ દુકાન નંબર 802 યાનનો વેપાર કરતા રાજેશભાઈ રામબહાદુર કેડિયાએ તેમને ત્યાં એકાઉન્ટ કમ ઉઘરાણી ક્લાર્ક તરીકે નોકરી કરતા ગણપતરામ ઉર્ફે કેશારામ ચૌધરી ને ગત 16 જાન્યુઆરી 2007 રોજ સાંજે કલેક્શનના રૂપિયા 2 લાખ લેવા માટે બાઇક ઉપર મોબાઈલ ફોન આપી મોકલ્યા હતા. જોકે ગણપતરામ રોકડા 2 લાખ, બાઇક અને મોબાઈલ ફોન લઈ ફરાર થઈ જતા રાજેશભાઈ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા ફરતા સ્કોડે મળેલી બાતમીના આધારે હાલ બેકાર ગણપતરામને ગતરોજ રાજસ્થાનના ચૂરુના સાલાસર ગામની બહારથી ઝડપી પાડી અથવા લાઇન્સ પોલીસે સોંપવા તજવીજ હાથ ધરી છે.
ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। प्रथम पत्नी की परवानगी विना बीजा लग्न करता थे झगड़ा में पतिए प्रथम पत्नी गळु दबावी दई मार मार्या बनाव पुलिस मथक में नोंधायो। बने पक्षोए लालगेट पुलिस में सामसामे फरियाद नोंधावी छे। होली बंगला बॉम्बेवाला बिल्डिंग में रहता जावेद अब्दुल अजीज शेख ना लग्न 2018 में नानपुरा की रुखसाना के जेनो अहीं नाम बदलू है तेमनी साथे थया हता। थोड़ा दिवसों बाद घर कंखास वधता रुखसाना पियर आवी गई हती। छेल्ला बे वर्षे ते पियर में रहे छे। जावेदे प्रथम पत्नी की परवानगी विना बीजा लग्न कर लेता शनिवारे रुखसाना तेना त्रण भाई अने काकी साथे पतिना त्यां गई हती ज्यां तेणीए झगड़ो करी पति सामे चप्पू फेंक्यु हतुं। जावेदे रुखसाना नु गळु दबावी दई मार मार्यो हतो। दरमियान में दौड़ी आवेला तेणीना भाईए पण जावेद ने मार मार्यो हतो। आ बनाव अंगे बंने पक्षे लालगेट पुलिस मथक में सामसामे फरियाद नोंधावा पामी छे। ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। 14 वर्ष पहेलाना रूपया 100 लांच लेवाना केस में संडोवायेला रजिस्ट्रार ऑफ फर्म ना क्लार्क एवा आरोपी दिलीप सिंह यादव ने स्पेशल एसीबी ने कोर्टे तकसीरवार ठेरवी 2 वर्ष की सजा ने रूपया 10,000 नो दंड अने जो दंड न भरे तो वधु 3 मास की सजा नो हुकम कर्यो हतो। आ साथे ज वर्ष 2021 में कोर्ट में लांच ने लगता 7 केस नो निकाल करायो छे जेमां 4 केस में सजा थई छे। आरोपी दिलीप सिंह यादवे फरियादी पासे पीढ़ी नोंधणी अंगेना प्रमाणपत्र आपवानी अवेजमां रूपया 100 लांचनी मांगणी करी हती। फरियादीए समग्र हकीकत एसीबी ने जणावता आरोपीने रंगे हाथे झड़पी पाडवामां छटकू गोठवायुं हतुं। तारीख 16 मार्च 2007ना रोज आरोपी शाहिदोनी हाजरीमां लांच लेता रंगे हाथे झड़पाई गयो हतो। गुनानी चार्जशीट रजू थया बाद आरोपी सामे चालेला केसमां पुरावाना आधारे आरोपी दोषी ठेरवायो हतो। एसीबी ने जे ते समय माहिती पण मळी हती के आरोपी कचेरीए आवनारा अरजदारों पासे पेढ़ीनी नोंधणीना प्रमाणपत्र आपवा माटे रूपया 50-200 सुधीनी लांच मांगतो हतो। आरोपीनी सरकारी नोकरी 21 वर्षनी छे ज्यारे हाल तेनी उमर 60 वर्षनी छे। कोर्टे चुकादो आपता नोंध्यो हतो के आरोपी सामेनो गुन्हो देशना अर्थतंत्रने नुकसान करतो गुन्हो छे। ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। सिंगरौड़ खाते आवेली मिलियन मार्केटना वेपारी पासेथी उधारमां 25.24 लाख रूपियानुं कापड लई तेना नाणा परत नहीं चूकवी छेतरपिंडी करनार कापड़ दलाल अने कोलकाताना ठग वेपारी विरुद्ध लाबतपुरा पुलिसमां फरियाद नोंधाई छे। वेसू खाते आवेला स्विम पेलेसमां रहेता वेंकटेश पुरुषोत्तम दास मारू रिंगरोड खाते आवेली मिलेनियम टेक्सटाइल मार्केटमां श्री मारू सिल्क मिल्सना प्राइवेट लिमिटेड नामे कापड़नो वेपार करे छे। 2017 कोलकाताना वरुण सारीसना नामे धंधो करता कापड़ दलाल मनीष सांढे कोलकाता सर हरिराम गोयंका स्ट्रीटमां रहेता अने परिणीता फर्मना नामे धंधो करी वेपारी संजय झाजोड़िया साथे संपर्क कराव्यो हतो। संजय कोलकाता सारी साख धरावतो होवानुं जणावी उधार में कापड़ अपाव्यु हतुं। आ कापड़ना समयसर नाणा चूकवी विश्वास केळवी लीधा बाद दलाल मनीष मार्फते संजय झाजोड़ियाए तारीख 7-4-2018 थी तारीख 30-10-2018 दरमियान तेमणे वेंकटेश पासेथी रूपया 25,24,580 कापड़ उधार में खरीद्युं हतुं। बादमां आ नाणा चूकवामां गल्लादल्ला करवा माट्या हता। જ્યારે વેંકટેશે પૈસાની ઉઘરાણી કરતા સંજય મારી નાખવાની ધમકી આપી હતી। આ બનાવ અંગે સલામતપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। सूरत में लक्ज़रियस ब्लेक फोर्च्यूनर गाड़ी एक युवक ने अड़फेटे लीधा वधु एक हिटेन्द्र की घटना सामे आवी छे। सूरत ना सरथाना विस्तार में अवध वाइसरॉय बिल्डिंग पास ब्लेक कलर की फोर्च्यूनर गाड़ी एक्टिवा सवार ने अड़फेटे लेता नासी छूटो हतो। लक्ज़रियस गाड़ी नो चालक नशानी हालत में होवानुं प्रत्यक्षदर्शीए जणाव्युं छे। सूरतना योगीचोक विस्तारमां रहेता 28 वर्षीय सागर पोतानी बहेनना घरेथी योगीचोक तरफ जतो हतो ते दरमियान ब्लेक फोर्च्यूनर गाड़ीए तेने अड़फेटे लीधो हतो। गाड़ी चालक निमेश बाबू साकरिया होवानुं जाणवा मळ्युं छे। 143 શાંતિનગર 2 સરથાણામાં રહે છે। સાગર એક્ટિવા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બેફામ રીતે ગાડી હંકારીને તેને અડફી લઈ લીધો હતો। અડફેટે લેતાની સાથે જ આસપાસના તમામ લોકો દોડી આવ્યા હતા। લોકો વધુ એકત્રિત થતા નિમેશ સાકરિયા ગાડી છોડીને ભાગી ગયો હતો। લોકોએ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો। ફોર્ચ્યુનર ગાડીના માલિક હંકારનાર નિમેશ બાબુ સાકરિયાએ 30-40 ફૂટ સુધી સાગરને ખસેડાયો હતો। એટલી હદે બેફામ રીતે ગાડી હંકારતો હતો। ગાડી નંબર GJ5RJ055 સવાર નિમેશ સાકરિયા હંમેશા દારૂ પીધેલી હાલતમાં એ રસ્તા ઉપર ફરતો હોવાનું સ્થાનિક લોકોએ કેફિયત રજૂ કરી છે।
हमेशा मोड़ी रात्रे वीटीनगर विस्तार की आसपास निमेश दारू पीधेली हालत में बेफाम रीते गाड़ी हंकारत हो जेने लईने घणी वक्त लोगोए टकोर पण करी हती, परंतु नशा में चकचूर रहेतो निमेश कोईनी वात मानतो न हतो। परिवारजनोए निमेश आकरिया सामे पुलिसे तपास करीने पगला लेवा रजूआत करी। ताजेतर में बनेला अतुल वेकरिया पर ब्लेक कलर की फोर्च्यून गाड़ी में गाड़ी हंकारता अकस्मात सर्जो तो एज रीते निलेश साकरिया पण पीधेली हालत में सागर ने अड़फेटे लीधो छे। आवा नशा की हालत में गाड़ी हंकारनार ने सख्ताईपूर्वक सजा करी कामगीरी करवी जोईए। બીલો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। અડાજણ પાલ એલપી સમાની રોડ સ્થિત સહસ્ત્રા ફળના રેસિડેન્સીમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો શ્રી મુનિ સુવ્રત સ્વામીજીના લયમાંથી પિત્તળના વાસણો તથા પૂજાનો સામાન મળી કુલ રૂપિયા 85,000 મતાની ચોરી કરી ભાગી ગયા હતા। અડાજણપાલ એલપી સમાની રોડ સ્થિત સહસ્ત્ર ફળા રેસિડેન્સીના પરિસરમાં આવેલ શ્રી મુનિ સુવ્રત સ્વામી જીનાલય મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા। પરિસરની પાછળની દિવાલ કૂદીને આવેલા તસ્કરો દેરાસરમાં પ્રવેશ કરી દેરાસરના પટાંગણમાં મૂકેલા પિત્તળની 3 મોટી દોલ તથા પિત્તળની 15 થાળીઓ તથા કેસર રાખવાના 4 વાડકા તથા પૂજા કરવાની પિત્તળની જર્મનની 25 વાડકીઓ તથા મંદિરનો ધજા દંડ પાટલી મળી કુલ રૂપિયા 85,000 મત્તા ચોરી ભાગી ગયા હતા। ઘટના અંગે રેસિડેન્સીમાં રહેતા હીરાદલાલ સુરેશભાઈ લહેરચંદ શાહે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ અહીંયા સુરેશભાઈ લહેરચંદભાઈ શાહ અહીંયા મુનિસ્વત જૈન સંઘમાંથી કાર્યભાર સંભાળું છું અને અહીંયા 30 તારીખે રાત્રે 3:30 વાગે કોઈ અજાણ્યા ઈસમો આવી અને અહીંયા તમારો ઉપર આદેશ્વર ભગવાનનો ધજાદંડ તથા પાટલી સાથે ધજાદંડ કળશ સાથેનો ધજાદંડ ધજા પણ સાથે હતી કોઈ ચોરી કરીને લઈ ગયેલ છે અને અહીંયા નીચે પ્લેટફોર્મ પડેલ ઉપર પડેલા વાસણો જેવી કે પિત્તળની 3 ડોલ 15 થાળી બીજા કેસર ભરવાના મોટા 4 વાટકા અને 25 પૂજા કરવાની વાટકી એ સાથે લઈ ગયેલ છે કોઈ। એટલે કેટલા ચોરી અંદાજ છે? અંદાજે 85,000 એટલે ઉપરનો ધજાદંડ લગભગ 60-65,000 થાય અને 20,000 પરચુરણ વાસણો છે। સીટીમાં એક જ માણસ દેખાય છે। બીલો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। તો આ અત્યાર સુધીના સમાચારો, વધુ સમાચારો માટે જોતા રહીશું એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો। નમસ્કાર।